મિત્રો, આપની સાથે હું છું ખ્યાતિ. લોકફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડિયા ખાતેના જીવાદોરી સમાન સુરવો ડેમ છલકાતા ડેમમાં નવા નીરની આવકને હરપતા હોઈએ આવકારતા માજી ધારાસભા શ્રી બાવકુભાઈ ઉઘાડ. વડિયા ખાતે આવેલા જીવાદોરી સમાન સુરવો ડેમમાં વરસાદને કારણે નવા નીરની આવક થવા પામી છે. પાણીની આ અનરાધાર આવકને કારણે આ ડેમ લગભગ 17 ફૂટની મહત્તમ સપાટીએ ઓવરફ્લો થયો છે તથા 14 ફૂટ સુધી પાણીથી છલોછલ ભરાતા આ વિસ્તારના લોકોમાં હરખની હેલી ચડી છે. આ આનંદના ભાગીદાર બનીને આ વિસ્તારના માજી ધારાસભ્ય બાવકુભાઈ ઉધાળ તથા તેમના પત્ની દ્વારા ડેમના આ નવા નીરને શ્રીફળ તથા પુષ્પથી વધાવવામાં આવ્યા હતા. બાવકુભાઈ ઉધાળે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ક્ષારયુક્ત જમીન અને પાણીના તળ ઊંડા હોય આ નવા નીરથી સિંચાઈ યોજનામાં અનેક ગામોના ખેડૂતોને લાભ મળશે. ડેમમાં નવા નીરની આવકને લીધે કુવા બોરના તળ ઊંચા આવશે અને ખેડૂતોને આનો મહત્તમ લાભ મળશે. આસપાસની ખેતરો જમીનો નવસાધ્ય થશે અને ખેત ઉત્પાદન વધતા ખેડૂતોને આર્થિક લાભ મળશે. રિપોર્ટર પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, વડિયા. બાબરા તાલુકાના 9 માસથી 15 વર્ષના 32,818 બાળકોને ઓરી અને રૂબેલાના રોગ સામે રક્ષણ આપવા ઇન્જેક્શન દ્વારા આ ડોઝ આપી તમામને રક્ષિત કરવામાં આવશે. આ ઝુંબેશમાં 21 ટીમો, સુપરવાઇઝર, વાહનો, મોબાઈલ ટીમો કાર્ય પર લગાવવામાં આવેલ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રભાતભાઈ કોઠીવાળાએ તમામને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે અમો બધા તમારી સાથે જ છીએ, આમ કહી આ ભગીરથ કાર્યક્રમને બિરદાવેલ. કાર્યક્રમના આયોજન અને સંચાલન તાલુકા IEC ઓફિસર શરદભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવેલ. મેડિકલ ઓફિસર શ્રી તેમજ નીરુભાઈ મકવાણા, જાનીભાઈ ફાર્માસિસ્ટ, રાજુભાઈ સલાખાના સક્રિય રહી ખૂબ સારી જહેમત ઉઠાવે. આપણે બાબરા તાલુકામાં આ મિઝલ્સ રૂબેલા વેક્સિનેશન કાર્યક્રમનું આપે કઈ રીતે આયોજન કર્યું છે અને આ વેક્સિન લેવાથી બાળકોને શું ફાયદો, એ જરા મને ટૂંકમાં સમજાવો. બાબરા તાલુકાની અંદર કુલ 32,800 બાળકો કે જેઓ 9 મહિનાથી 15 વર્ષ સુધીના શાળાએ જતા, શાળાએ ન જતા, આંગણવાડી કેન્દ્ર પર જતા, પ્રાઇવેટ શાળાઓની અંદર જતા તમામ બાળકોને આવરી લેવા માટેનો માઇક્રો પ્લાનિંગ બાબરા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મિઝલ્સ છે એને આપણે ગુજરાતીમાં ઓરી તરીકે ઓળખીએ છીએ, રૂબેલાને આપણે નૂરબીબી તરીકે ઓળખીએ છીએ. મિઝલ્સ અને રૂબેલા કેમ્પેનથી આપણે જેમ પોલિયો નાબૂદ કર્યો એવી રીતે મિઝલ્સને હવેના સમયમાં, હવે પછીના ટાઈમમાં નાબૂદ કરી શકશે અને રૂબેલાને કંટ્રોલ કરી શકશે. રિપોર્ટર ગોરધનભાઈ દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. જામનગરમાં કટકી બસ ટ્રાફિક પોલીસનો વિડિયો થયો વાયરલ. અને 100 રૂપિયા લઈએ છે, આનું મારે શું કરવાનું તમે કયો? આ રોજ 100 રૂપિયા બધા આગળ લૂંટે છે. અત્યારે હું ધન સવારી માં હતો, મારો ગુનો છે. મેં કીધું કેસ કરી નાખો તો એ ભાઈ ને 100 રૂપિયા જોઈ છે. ઈ ભાઈ ને અત્યારે 100 રૂપિયા રોકડા જોઈ છે, પાવતી દેવી નથી, પાવતી દેવી નથી. હવે શું કરવાનું? અહીંયા 4-5 જણા મારા આગળ સાક્ષી ગવાહ બધું છે, બરાબર. અરે ભાઈ, તમે સાક્ષી છો ને, એ ભાઈ 100 રૂપિયા માંગ્યા કે ચોમાસો છે, 100 રૂપિયા લેતા જાઓ મને, બરાબર. તમે બીજા ઘણા બધા હતા, કયો ભાઈ 100 રૂપિયા માંગે છે ને બધા આગળ, બધા આગળ 100 રૂપિયા માંગે છે. સાંભળજો ભાઈ, સાંભળજો, આજે આટલા માણસો છે, બરાબર. હવે તમે જોઈ લેજો ભાઈ, જો કાયદેસર હું કેવી રીતના કરું છું, બરાબર. આર્યા માણસો ભાઈ શું કહે છે, બધા આગળ 100 રૂપિયા માંગે છે, બરાબર. આર્યા આટલા માણસો ભાઈ, તમારું શું નામ છે? તમારું લખી, હા લખીભાઈ, તમારા આગળ 100 રૂપિયા માંગે છે ને બધા આગળ 100 રૂપિયા. તો એ 100 રૂપિયા છે ના માંગી શકે છે? સરકારનો કોઈ એવો કાયદો છે ક્યાંય કે માણસો આગળ 100 રૂપિયા લ્યો તમે, તો આ 100 રૂપિયા કેમ માંગે છે ભાઈ? તમે પ્રયત્ન તમને હું કરું છું, બરાબર. આ મારી ન્યૂઝ ટોટલ જગ્યાએ પહોંચવી જોઈએ અને આનું કાયદેસર થવું જોઈએ. અને 100 રૂપિયા બધા માણસો આગળ લેવા છે અને મને ધમકી આપે છે કે તારા ઉપર આ નંબરનો કેસ કરીશ, આ કરીશ. તો ભાઈ હું રેગ્યુલર માણસ છું, મને કોઈ કેસથી બીક લાગતી નથી. જે સરકારી કાયદેસર થતું હોય
એ મારા ઉપર હું સરકારશ્રીને આદેશ કરું છું કે મને એનો પ્રયત્ન પૂરેપૂરો તમે અત્યારે આ લોકોનો કરો કે આ શું થાય છે. રાજકોટ અને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અમારી YouTube ચેનલ છે RZT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.